नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों मजामा श्री तक्षशिला शिक्षक संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ 1નો દ્વિતીય સત્રમાં આગળ અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો આજે ધોરણ 1માં વિષય છે સામાન્ય જ્ઞાન। આગળ આપણે જોયું પાઠ 27 ઉપયોગી વસ્તુઓ। હવે આગળ જોઈએ તો પાઠ 28 ભિન્નતા શોધો। ભિન્નતા શોધો એટલે એક જ વસ્તુમાં અમુક વસ્તુ હોય અને અમુક વસ્તુ ન હોય, એક જ વસ્તુમાં અલગ અલગ હોય તેને એક જ વસ્તુમાં રહેલી ભિન્નતા કહેવામાં આવે છે। આપણે અહીં એક સેટમાં 3 ચિત્રો આપેલા છે, પરંતુ એક ચિત્રમાં બીજા 2 ચિત્રો કરતાં જુદું છે। જુદું ચિત્ર શોધી ખોટાની નિશાની કરો। જુઓ શું કીધું છે, અહીં એક સેટમાં 3 ચિત્રો આપેલા છે, 1, 2 અને 3, પરંતુ એક ચિત્ર બીજા 2 ચિત્રો કરતાં જુદું છે। તો આપણે જોવાનું છે કે આ લાઇનમાં ભમરડાના 3 ચિત્રો આપેલા છે, તો આ 3 ભમરડાના ચિત્રોમાંથી કયો એક ભમરડો અને કયા 2 ભમરડા સરખા છે તે જોવાનું છે। જે એક ભમરડો છે તે જુદો છે તેના પર ચોકડીની નિશાની કરવાની છે। હવે નંબર 1 એમાં જુઓ, આ ભમરડાનું ચિત્ર આપેલું છે, દેખાય છે? હા, બાજુમાં બોક્સ આપેલું છે, કમા ભમરડાનું ચિત્ર, ખમા, તો ખમા પણ ભમરડાનું ચિત્ર આપેલું છે અને ગમા પણ ભમરડાનું ચિત્ર આપેલું છે। પણ આપણાને શું કહેવા માંગે છે કે અહીં 3ની અંદરથી જે અલગ પડતો હોય, જુદો પડતો હોય, એ ભમરડાના ચિત્ર નીચે ખોટું કરવાનું છે। તો જુઓ, આ આખો ભમરડો છે, નીચે અણી પણ છે અને આખો ભમરડો છે, બરોબર, કમા આખો ભમરડો છે। હવે ખમા જોઈએ, તો ખમા શું છે જુઓ, જોઈએ ઉપર જે છે એનું છે, અહીંયા આખો આકાર આપેલો છે, પરંતુ એની નીચેની જે અણી હોય છે તે આ ખવાળા ભમરડામાં નથી। ખ્યાલ આવ્યો? તો શું કરવાનું છે, આપણે જે જુદો પડે છે એના નીચે ચોકડી કરવાની છે, તો એક આ જુદો પડે છે। હવે અહીંયા જુઓ, ફરી અહીંયા આખો ભમરડો આપેલો છે, અણી છે ને, તો હવે આ 3 ચિત્રોમાં આપણને કયો ભમરડો જુદો પડ્યો, વચ્ચેવાળો, કયો, વચ્ચેવાળો, તો વચ્ચેવાળાના ખાનામાં આવી ચોકડીની નિશાની કરી દેવાની। ખ્યાલ આવ્યો? એ જ રીતે નંબર 2 કમા, આ શેનું ચિત્ર છે, બધા બાળકોને તો ખ્યાલ હશે, બરોબર, શેનું ચિત્ર છે, આ ઘડિયાળનું, શેનું, ઘડિયાળનું, તો અહીંયા 1, 2 અને 3 ઘડિયાળ આપેલી છે। હવે આ 3 ઘડિયાળમાં આપણે શું વિશેષતા ભિન્નતા શોધવાની છે, તો જુઓ અહીં મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 3 ઉપર, એટલે કેટલા વાગ્યા કહેવાય, 3। બીજી ઘડિયાળમાં મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 3 ઉપર, તો કેટલા વાગ્યા કહેવાય, 3। હવે ત્રીજી ઘડિયાળમાં જોઈએ, તો જુઓ જોઈએ મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો કેટલા ઉપર છે, 9 ઉપર, તો કેટલા વાગ્યા કહેવાય, 9। તો આ 3 ઘડિયાળમાં જુદી કઈ છે, આ ઘડિયાળ 9 વાળી, જે 9 વાગ્યા છે એ ઘડિયાળ જુદી છે, આ બંને ઘડિયાળ સરખી છે। તો આપણે જે આ 9 વાગ્યા વાળી ઘડિયાળ આપેલી છે ગમાં, ત્યાં ખાનાની અંદર આપણે શું કરવાનું છે, બોક્સની અંદર ખોટાની નિશાની કરવાની છે। 3 ભમરડામાં જે વચ્ચેનો ભમરડો છે તેને અણી નથી આપી, તો એ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। બીજા નંબરમાં 3 ઘડિયાળ આપી છે, જેમાં 2 ઘડિયાળમાં 3 વાગ્યા છે, અને ત્રીજા નંબરની જે ઘડિયાળ આપેલી છે તેમાં 9 વાગ્યા છે, તો આપણે જે 9 વાગ્યા છે એ ઘડિયાળમાં ખોટાની નિશાની કરવાની છે। હવે આગળ આ શેના ચિત્ર છે, કપના, જે બાળકો સવારે દૂધ નાસ્તો કરતા હોય છે ત્યારે એ તો મગમાં પીતા હોય છે, પણ એમની સાથે જ્યારે મમ્મી પપ્પા ચા નાસ્તો કરવા બેઠા હોય છે ત્યારે એ આવા કપનો ઉપયોગ કરતા હોય છે, એટલે દરેક બાળકોએ કપ તો ઓળખતા જ હશો, બરોબર।
હવે નંબર 3માં કોમા જુઓ, આ કપ આપેલો છે, નંબર 3માં આ કપ, ખમા આ કપ આપે છે. હવે તમારે વિચારવાનું છે કે આ કપ અને આ કપમાં શું ભિન્નતા છે, જુદું શું છે, બરાબર? તો જુઓ, આ કપ આખો છે પણ અહીં જે દાંડી આપી છે, આપણે જે કપ પકડવાની દાંડી છે તે આમાં આપેલ નથી. તો દાંડી વિના આપણે કપ પકડી શકીએ? કપ આપણે દાંડી વિના પકડી શકીએ એવું બને નહીં, દાંડી હોવી જોઈએ, નહીંતર આપણને ગરમ લાગે. જે પણ લીધું હોય, ચા કોફી જે પણ તમે કપમાં લીધું હોય, તમે દાંડી વગર પકડી શકો નહીં. તો શું આપી છે જો, આમાં દાંડી વિનાનો કપ છે. હવે બીજા ચિત્રમાં જોઈએ તો અહીંયા દાંડી આપેલી છે, દેખાય છે. ત્રીજા ચિત્રમાં આગળ ગમાં જોઈએ તો અહીંયા પણ દાંડી આપેલી છે. હવે બે ચિત્રમાં દાંડી આપેલી છે તો જુદો કયો પડ્યો? જે આ કમાં આપેલો છે કપ, એ જુદો પડ્યો. દાંડી વિના કપ છે એના બોક્સમાં શું કરવાનું છે તમારે? ચોકડીની નિશાની કરવાની છે. ખ્યાલ આવ્યો? હવે આગળ શરણાઈ, બરોબર. હવે શરણાઈ ચોથા નંબરમાં શેનું ચિત્ર આપ્યું છે? શરણાઈનું ચિત્ર આપ્યું છે. તો શરણાઈના ચિત્રમાં તમારે શું ભિન્નતા છે એ શોધવાની છે. એકદમ ધ્યાનથી જોશો તો તમને ભિન્નતા દેખાશે, જુદું દેખાશે તમને. આ ત્રણ ચિત્રની અંદર, આ ત્રણ ચિત્ર શરણાઈના છે, એમાં જે ચિત્રમાં અલગ પડે છે તમને તરત દેખાશે. કોમા, કોમા જુઓ, આખી શરણાઈનું ચિત્ર છે, દેખો, દેખાય છે છે કે નહીં? અને આ વગાડવાની, એની જે મોઢામાં આપણે નાખીને વગાડીએ છીએ તે પિન છે. હવે ખમા, તો ખમા પણ શું છે, છે ને, શરણાઈનું ચિત્ર પૂરું છે. એક અને બેમાં શરણાઈનું ચિત્ર પૂરું છે. હવે ત્રીજા નંબરના શરણાઈના ચિત્રમાં જે આ પાછળની જે પિન છે, મોઢામાં આપણે રાખીને જે મેઇન અવાજ કરવાનો છે, પિન આપેલી નથી. જો દેખાય છે આમાં? તો આ બે ચિત્ર કરતાં આ શરણાઈનું ચિત્ર જુદું પડે છે. તો આ ત્રણમાં આમાં ભિન્નતા છે. તો ત્રીજા નંબરના જે શરણાઈના ચિત્ર છે તેના બોક્સમાં આપણે શું કરવાનું? ચોકડીની નિશાની કરી દેવાની. ખ્યાલ આવ્યો બાળકો? તમે નાની નાની ભિન્નતા શોધો તો તમને આમાં સહેલું પડશે. હવે આગળ આમાં જુઓ, ભમરડામાં વચ્ચેના ભમરડામાં અણી નથી. બીજા નંબરમાં બે ઘડિયાળમાં 3 વાગ્યા છે, જ્યારે ત્રીજી ઘડિયાળમાં 9 વાગ્યા છે. તો ત્યાં ખોટાની નિશાની કરી આગળ જતા કપમાં બે કપ દાંડીવાળા છે અને ત્રીજો કપ દાંડી વિનાનો છે. જે પહેલા નંબરે આપેલો છે તેને નીચે આપણે ખોટાની નિશાની કરી. હવે ચોથા નંબરમાં શરણાઈનું ચિત્ર આપેલું છે, એમાં બે શરણાઈમાં પિન છે, ત્રીજી શરણાઈમાં પિન નથી. તો આપણે ચોકડીની નિશાની કરી. હવે આગળ પાંચ નંબર કમા, આ શેનું ચિત્ર છે? બધા છોકરાઓને, બધા વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુની તો ખાસ ઓળખ હોય, કારણ કે આપણે જ્યારે સ્કૂલે આવીએ છીએ ત્યારે આ આપણી મેઇન વસ્તુ છે. આના વિના આપણે આગળ કશું કરી શકીએ નહીં. તો જુઓ જોઈએ આ શેનું ચિત્ર છે, ઓળખો છો? આ ચિત્રને તમે ઓળખી શકો છો? શેનું ચિત્ર છે આ? પેન્સિલનું. શેનું? પેન્સિલનું ચિત્ર છે. હવે પેન્સિલના ચિત્રમાં જુઓ જોઈએ, જે કમા આપી છે એ પેન્સિલના ચિત્રમાં કોઈ જાતનું ખૂટે છે કશું? તો ના, જો આણી છે, આ પેન્સિલ છોલિયાનો ભાગ છે અને આખી પેન્સિલ છે. હવે આગળ જોઈએ ખમા, તો જુઓ આ પેન્સિલ આખી છે, દેખાય છે? આ પેન્સિલ છોલિયાનો ભાગ છે અને આ પેન્સિલની અણી છે. એટલે આપણે સમજી લેવાનું, બંને પેન્સિલમાં કોઈ જાતની ભિન્નતા છે નહીં. હવે આગળ આ ત્રીજા નંબરની જે પેન્સિલ આપણાને આપી છે, આ જુઓ એમાં શું છે, પેન્સિલ તો છે પણ આગળનો જે આપણે ભાગ છે, આ બે પેન્સિલની અંદર જે આગળનો ભાગ અને અણી આપેલી છે એ આ પેન્સિલમાં નથી. તો હવે શું વિચારવાનું કે આ ત્રણ જે પેન્સિલ આપણાને આપેલી છે એ ત્રણ પેન્સિલમાંથી આ બે પેન્સિલ સરખી છે અને આ પેન્સિલનું ચિત્ર જુદું છે. આમાં ભિન્નતા છે, કઈ ભિન્નતા છે શોધી તમે? કે ભાઈ આ બે પેન્સિલમાં આગળ છોલેલો ભાગ અને અણીનું ચિત્ર છે, જ્યારે આ પેન્સિલમાં ફક્ત પેન્સિલનું ચિત્ર છે, આગળનો જે છોલેલો ભાગ અને અણી હોવી જોઈએ તે નથી. તો આપણે શું કરવાનું, ઘવાળું જે ચિત્ર છે
પેન્સિલની અણી નથી, તે ચિત્રમાં ચોકડીની નિશાની કરી દેવાની. હવે આગળ નંબર 6 જેમાં ક. હવે જુઓ બાળમિત્રો, તમે જે રમકડા રમો છો તેમાં એ રમકડામાં આનો પણ સમાવેશ કરી શકાય છે. આ ઘર છે પણ રમકડાનું છે અને ઘાસથી બનાવેલું છે. જુઓ દેખાય છે ગ્રીન કલરનું, ગ્રીન એટલે લીલો કલર દેખાય છે તમને. આ જે ઘર છે તે ઘાસથી, આપણે જે રમકડા રમવા માટે બને છે તે ઘાસથી બનાવેલું ઘર છે. તેમાં તમારે આ ત્રણ ઘરની અંદર તમારે ભિન્નતા શોધવાની. સૌથી પ્રથમ આ ઘર છે, બરોબર. આગળ જોઈએ તો અહીંયા ખ, આ ઘાસથી બનાવેલું ઘર છે. તેમાં આ પ્રમાણેનું જ ઘર છે પણ ઉપર જુઓ હવાની અવર જવર માટે જે જગ્યા આપેલી છે તે બીજા ઘરમાં છે પણ આ ઘરમાં નથી. એટલે તમારે વિચારી લેવાનું કે આ ઘરમાં અને આ રમકડાના ઘરમાં શું ભિન્નતા છે. તો શું ભિન્નતા છે? આ ઘરમાં હવાની અવર જવર માટે જે જગ્યા આપેલી છે તે પહેલાં ચિત્રમાં જે આપ્યું છે તેમાં હવાની અવર જવર માટે જગ્યા આપેલી નથી. હવે આગળ હજી ત્રીજું ઘર બાકી છે ભિન્નતા શોધવા માટે. ખ પછી ગ. ગમાં પણ રમકડાનું ઘાસથી બનાવેલું ઘર આપેલું છે, તેમાં પણ હવાની અવર જવર માટે જગ્યા આપેલી છે. તો હવે આ શું થયું? બંને ચિત્રો સરખા થયા. આ ત્રણ ચિત્રોની અંદર આ બંને ચિત્રો સરખા થયા. તો હવે આ ચિત્ર જુદું પડશે જેમાં હવાની અવર જવર થતી નથી. તો તમારે આ જે ચિત્ર જુદું પડે છે ક, તો કનું જે બોક્સ છે એમાં તમારે શું કરવાનું છે? ચોકડીની નિશાની. ખ્યાલ આવ્યો? હવે આગળ નંબર 7. નંબર 7માં ક, કમાં શેનું ચિત્ર આપેલું છે? તમે ઓળખી શકો છો આને? આ પાલતુ પ્રાણી છે. શેનું ચિત્ર છે? આ બિલાડીનું. શેનું? બિલાડીનું. તો આખી લાઈનમાં ચિત્રો તો સરખા જ આપ્યા હશે પણ જે ચિત્રમાં ભિન્નતા શોધવાની છે એ તમારે શોધીને એના નીચે ચોકડી કરવાની છે. જુઓ આમાં બિલાડીનું ચિત્ર છે, બિલાડી એકદમ આમાં કમ્પ્લીટ આપી છે, એકદમ કમ્પ્લીટ. કશું એના અંગમાં કોઈ જાતનો ફેરફાર છે નહીં. આ બિલાડીને પૂંછડી છે, કાન છે, આંખો છે, મોઢું છે અને ચાર પગ છે. હવે આગળ જુઓ ખમા, ખમા આ બિલાડીનું ચિત્ર આપેલું છે. આપણે આગળ બધું જે જોઈ ગયા બધા અંગો તે આમાં પણ જોવા પડશે તો જ આપણને ભિન્નતા મળશે. આ બિલાડીના ચિત્રમાં જુઓ કાન છે તો હા, આંખો છે તો હા, મોઢું છે તો હા, ચાર પગ છે તો હા. હવે શું નથી એ જોવાનું છે. આપણે ભિન્નતા શોધીએ ત્યારે આપણે એક ધ્યાન એ રાખવાનું છે કે છે શું એ તો ખબર છે પણ નથી શું એ શોધવાનું છે. તો આપણને ભિન્નતા શોધતા ફટાફટ ફાવે. હવે આમાં શું નથી? તો શું નથી? બિલાડીને જે આ પૂંછડી ઊંચી થઈ છે તે આ બીજા ચિત્રમાં આપેલ નથી. તો ભિન્નતા શું થઈ? આ ચિત્રમાં પૂંછડી છે અને આ ચિત્રમાં પૂંછડી નથી. હવે આગળ ગનું ચિત્ર જોઈએ. ગના ચિત્રમાં પણ બિલાડી આપેલી છે, એને આંખ કાન નાક બધું કમ્પ્લીટ છે અને એની પૂંછડી પણ કમ્પ્લીટ છે. એટલે આ લાઈનની અંદર ત્રણ બિલાડી વચ્ચે જે આગળ અને પાછળની બિલાડી છે એ કમ્પ્લીટ છે અને વચ્ચેની બિલાડીને પૂંછડી નથી. તો આ બે બિલાડી કરતાં આ બિલાડીનું ચિત્ર ભિન્ન છે. તો આ પૂંછડી નથી એ બિલાડી ખ, ખ વાળી બિલાડીની નીચે બોક્સની અંદર ચોકડીની નિશાની કરવાની રહેશે. જુઓ બાળકો પાઠ 28 ભિન્નતા શોધો. અહીં સેટમાં ત્રણ ચિત્રો આપેલા છે, એ ત્રણેય ચિત્રોમાં જે ચિત્ર જુદું પડતું હોય તેના પર ચોકડી કરવાની હતી. સૌ પ્રથમ આપણે નંબર 1માં ત્રણ ભમેડાના ચિત્ર આપ્યા હતા, એમાં વચ્ચેનો જે ભમરડો હતો એમાં અણી નહોતી તો ચોકડીની નિશાની કરી. બીજા નંબરમાં ત્રણ ઘડિયાળનું ચિત્ર આપેલું છે, એમાં પહેલી બીજી ઘડિયાળમાં 3 વાગેલા છે જ્યારે ત્રીજી ઘડિયાળમાં 9 વાગેલા છે. તો આપણે એના બોક્સ નીચે ચોકડીની નિશાની કરી. નંબર 3માં કપ, કપના ચિત્રમાં સૌપ્રથમ જે કપ છે તેમાં દાંડી આપેલ નથી, બે ચિત્રમાં દાંડી આપેલ છે. તો આપણે ક, જે કપ કપનું ચિત્ર છે એમાં ક છે, એમાં આપણે ચોકડીની નિશાની કરી. નંબર 4માં શરણાઈના ચિત્રો આપેલા છે, શરણાઈના ચિત્રોમાં બંને ચિત્રોમાં પિન છે, આ ત્રીજા નંબરના ચિત્રમાં વગાડવાની પિન નથી તેથી આપણે શું કર્યું છે? ઘરના બોક્સમાં ચોકડીની નિશાની કરી. નંબર 5માં પેન્સિલના ચિત્રો આપેલા છે, એમાં ક અને ખની જે પેન્સિલો છે આખી છે જ્યારે ગમાં શું છે? અણી અને એના આગળનો છોલેલો ભાગ નથી. તો આપણે શું કર્યું? ઘનું જે બોક્સ છે તેમાં ચોકડીની નિશાની કરી. અહીંયા ઘાસના બનાવેલા ઘર છે રમકડાના, તેમાં જે પહેલું છે તેમાં હવાની અવર જવર માટેની જે બારી નથી અને બેમાં છે. તો આપણે કના બોક્સમાં ચોકડીની નિશાની કરી. અને છેલ્લું
सात नंबर नी अंदर बिलाड़ी ना चित्र आपेला छे, तेमा बन्ने आगा पाछळनी जे क अने घनी बिलाड़ी छे तेमा पूंछड़ी छे अने वच्चेनी जे ख छे तेने पूंछड़ी नथी, तो आपणे वच्चेना चित्रमां पण चोकड़ी करी। बाळ मित्रो, तमने आ पाठ 28 भिन्नता शोधो जे समझायो छे तमने फावशे, અને બધા એ કરવાનું છે। ગૃહ કાર્યમાં પાઠ 28 ભિન્નતા શોધો કરીને તમારે આમાં બધું વ્યવસ્થિત રીતે જ્યાં મેં ચોકડી કરી આપી છે ત્યાં તમારે કરવાની છે। અને સામાન્ય જ્ઞાનની જે પાકી નોટ છે એમાં તમારે પાઠ 28 ભિન્નતા શોધો, હેડિંગ લગાવીને તારીખ લગાવીને તમારે આ શું કરવાનું છે, આ પાઠ એમાં ઉતારવાનો રહેશે। ચલો આવજો।